नमस्कार समाचारों साथे हूँ छु विधि अगत्यना समाचार नवसारी थी के ज्यां तांत्रिकना तरकट में बे बहनों की जिंदगी झेर बनी गई छे। नवसारी ना गणदेवी तालुकाना एक परिवार की बे बहनों ने भूत बड़क्यानी बात प्रसरी। पिताए तांत्रिक नो सहारो लीधो। पिता मूल महाराष्ट्र ना नंदुरबार ना लखावड़ी गामना तांत्रिक विष्णु नाईक ने मळ्या। आ तांत्रिके 48,000 रूपया में धार्मिक विधि करी भूत उतारवानुं आश्वासन आप्युं। पिता ने तांत्रिक नी बात पर भरोसो बैठो, जेनो गैरफायदो उठावी तांत्रिके भूत उतारवाना बहाने बन्ने बहनों पर दुष्कर्म आचर्यो। अपकृत्य आचरनार तांत्रिक अने बे सागरित नी पोलीसे धरपकड़ करी वधु कार्यवाही हाथ धरी छे। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे अमारा संवाददाता निलेश गाबित। निलेश, कई रीते आखी घटना बनी छे अने हवे शुं आ तांत्रिक सामे कार्यवाही अत्यारे करवामां आवी रही छे? तांत्रिक द्वारा बे बहनों पर बलात्कार बाद गर्भवती बनावी देवानो जे किस्सो सामे आव्यो छे ए समाज माटे अंधश्रद्धा अने जे कंईक अंधश्रद्धानी वच्चे अटवातो जीव सीव थवा माटे मथामण करी रह्यो छे, परंतु आ जे कंईक घटनाना कारणे लालबत्ती समान किस्सो सामे आव्यो छे। समग्र किस्सामां बे बहेनो के जेमना लग्न थता नहोता जेने लईने परिवारना जे कंईक पिता मोभी छे एमणे भूत उतारवा माटे एक तांत्रिकनो सहारो लीधो हतो। नंदुरबार जिल्लाना एक तांत्रिक એટલે કે વિષ્ણુ નાઈક નામના તાંત્રિક પાસે જઈને એમણે 49,000 રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવી હતી અને ભૂત ઉતારવા માટે એક પ્રયાસ કર્યો હતો અને તાંત્રિક પર ભરોસો બેઠો હતો અને એ બંને બહેનોને ત્યાં મૂકવામાં આવી હતી। નાની બહેનને પહેલા મોટી બહેનને મૂકવામાં આવી હતી અને જે કંઈક તાંત્રિક છે વિષ્ણુ નાઈક એ પોતે શિવ બનતો હતો અને પેલી જે નાની જે બાળા છે એ બાળાને પાર્વતી બનાવીને સમગ્ર જે કંઈક ભૂત ઉતારવા માટે પ્રયાસ કરતો હતો, એ પ્રકારની જે કંઈક નાટક કરતો હતો। એમાં બે મોટી બહેન અગરબત્તી થઈ ગઈ હતી અને નાની બહેનને બાદમાં વિધિ પૂરી કરવા માટે નાની બહેનને ફરીથી ત્યાં મૂકવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો કે નાની બાળાને પણ ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી, જેના પગલે ફરીથી કબજો ન આપતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ વિષ્ણુ નાયકની જે કંઈક ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લાની પોલીસ આ જે કંઈક લાલબત્તી સમાન જે કિસ્સો બન્યો છે એના પર તપાસ કરી રહી છે। વાત કરીશું નવસારી શહેરના એક વડીલ સાથે પણ વાત કરીશું, એક વકીલ સાથે વાત કરીશું। હા, તમે આ સંજયભાઈ આ ઘટનાને કઈ રીતે મૂલવો છો આપ ખાસ કરીને? વડીલો જે છે એ લોકોને જે અંધશ્રદ્ધાના કારણે જે બાળકીનો બાળકી પર બળાત્કાર થયો છે, એક તો પુખ્તવયની છે અને એક સગીર છે। સગીર હિસાબે જોવા જાય તો એને એના પર પોસ્કો બળાત્કારનો ગુનો લાગી શકે છે, અપહરણનો ગુનો બી લાગી શકે છે અને આ વારંવાર આવા બનાવ બનતા હોય છે, જે વડીલો આના માટે જવાબદાર છે। પરિવારના વડીલો જે અંધશ્રદ્ધામાં જે માનતા હોય છે એના કારણે આવી માસૂમ દીકરીઓનો વારંવાર ભોગ બનતો હોય છે, એના માટે જવાબદાર ફક્ત હોય તો એના મા બાપ પોતે જ છે, જે વારંવાર આવી અંધશ્રદ્ધામાં ડૂબીને અને અજાણી વ્યક્તિ પર જે જાણતા ન હોય એવી અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને પોતાની દીકરીને એના ઘરે મૂકી આવે છે અને આ રીતે એના પર બળાત્કાર થાય છે, એના માટે જવાબદાર એના માતા પિતા જ છે એવું હું માનું છું। તો ખાસ કરીને વિધિ જે સમગ્ર ઘટના ઘડની છે એ પરિવારના મોભીની અંધશ્રદ્ધાના કારણે નાની બાળાએ પોતાનું જે કંઈક જીવન છે ગુમાવવું પડ્યું છે, એક નહીં પરંતુ બબ્બે બહેનોએ બળાત્કારનો ભોગ બન્યા બાદ ગર્ભવતી થયાનો જે કંઈક બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને સમાજે 21મી સદીની આધુનિક જે કંઈક આધુનિકતાની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જે કંઈક ઘટના ઘટી છે એ સમાજ માટે એક લાલબત્તી સમાન છે અને અંધશ્રદ્ધામાં માનતા લોકોએ જાગી જવાનો એ આ એક કિસ્સો છે જેનાથી શીખ લેવાની જરૂર છે। વિધિ, બિલકુલ બિલકુલ નિલેશ, આભાર આ તમામ જાણકારી બદલ। તો અંધશ્રદ્ધાની આ ઘટના કે જેમાં જેની કઠોર જે સજા છે તે બે બાળાઓને મળી, તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, ગર્ભવતી બનાવવામાં આવી, તાંત્રિકને અત્યારે પકડી પડાયો છે, તેના બે સાથીઓને પણ પકડી પડાયા છે અને તેની સામે હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે।